जय जिनेन्द्र, मारू नाम शारदर मांगी छे। पांजो वतन पांजो कच्छ, तेना विषे आज हूँ तमने कहीश। कच्छनो आकार काचबा जेवो होवाथी तेनु नाम कच्छ पड्युं छे। तेनो विस्तार ते विस्तारनी दृष्टिए सौथी भारतनो सौथी मोटो जिल्लो छे। तेनो विस्तार आश्रे 45,652 चौरस किलोमीटर छे। तेमा उत्तर अने पूर्व बे बाजू रण आवेला छे। ते रणनो विस्तार 3,855 चौरस किलोमीटर छे। हवे हुं तमने प्राचीन संस्कृति थी लईने आधुनिक संस्कृति सुधीनी माहिती आपीश। सौथी पहेला संस्कृतिनो उत्तम नमूनो छे धोळावीरा, जे सिंधु संस्कृतिना त्यां विशाळ नगरो वसेला हता। कहेवाय छे कि त्यां 7-7 વસાહતો વસતી હતી। ત્યારબાદ આવે છે માતાનું મઢ, જ્યાં જે કચ્છની દેશ દેવી છે। માં આશાપુરાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન પગપાળા ચાલીને માના દર્શન કરે છે। ત્યારબાદ આવે છે ભદ્રેશ્વર તીર્થ। ભદ્રેશ્વર તીર્થ ભારતના પ્રાચીન દેરાસરમાંનું એક દેરાસર છે। ત્યારબાદ આવે છે સુત્રી। સુત્રીમાં કહેવાય છે કે તેની કોતરણી સોયથી કંડારવામાં આવી છે। હવે હું તમને પ્રવાસન સ્થળ વિશેની માહિતી આપીશ। તેમાં આવે છે ધોરડો, જે સફેદ રણ કહેવામાં આવે છે। ગુજરાત રાજ્યનું 70% મીઠું કચ્છમાંથી જ બને છે। ત્યાં ચાંદનીનો અનેરો મહિમા છે। ત્યારબાદ આવે છે જેસલ તોરણની સમાધિ, જે અંજાર શહેરમાં આવેલી છે, જે ગામના ધણી છે અજયપાર દાદા। કહેવાય છે કે જેસલ તોરણે જીવતા ત્યાં સમાધિ લીધેલી છે। ત્યારબાદ આવે છે માંડવી શહેરનું શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, જે કચ્છના રતન હતા, માંડવીમાં જન્મ્યા હતા અને 3-3 દાયકાઓ સુધી જે બ્રિટિશ સરકાર સામે લડીને વીરગતિને પામ્યા છે। એવા તો કઈ કેટલાય કચ્છમાં જોવાલાયક સ્થળો છે, જેમ કે ભુજમાં આવેલું આઈના મહેલ, પ્રાગ મહેલ, છતરડી, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે। હવે હું તમને કચ્છના અર્થતંત્ર વિશે માહિતી આપીશ, જેમાં આવે છે મુંદ્રાનો અદાણી પોર્ટ, કે જે ભારતનો સૌથી લાંબો પ્રાઇવેટ પોર્ટ છે। વીરાંગના સ્મારક, ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જે રનવે તૂટી ગયો હતો, તે રનવે 3 મહિનામાં તૈયાર થાય તેમ હતું, તેને બદલે માત્ર ને માત્ર 3 દિવસમાં તૈયાર કરીને અહીંની બહેનોએ ખૂબ જ ગૌરવ મેળવ્યું છે। તેમની સ્મૃતિમાં જ આ વીરાંગના સ્મારક બનાવવામાં આવેલું છે, જે માધાપરમાં આવેલું છે। કહેવાય છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને કચ્છડો 12 માસ। જય જિનેન્દ્ર।